टॉप न्यूज़માં સમાચારની શરૂઆત કરીએ તો અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીમાં યુરિયા ખાતરની તંગી સર્જાઈ છે। અરવલ્લીના મોડાસાના મેઢાસણ ગામમાં ખેડૂતોની ભીડ જામી છે અને વહેલી સવારથી જ ખેડૂતો લાંબી કતારમાં લાગી ગયા છે અને જરૂરિયાત કરતાં ઓછું ખાતર મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને ભીડના કારણે કોરોના સંક્રમણ ફેલાવાનો પણ ભય વર્તાઈ રહ્યો છે। तो महत्वना समाचार मिली रहा है अरवली थी। अरवली में मोड़ासा में जी रीते यूरिया खातर की तंगी होय तेवुं लागी रह्युं छे। जरूरियातथी ओछुं खातर आपवामां आवी रह्युं छे खेडूतोने अने ओछुं खातर मळता खेडूतोने पण मुश्केली वधी रही छे अने भीड़ना कारणे जी रीते मोटी संख्यामां खेडूतो पहोंची रह्या छे खातर लेवा माटे, त्यारे भीड़ना कारणे क्यांक क्यांक कोरोना संक्रमण वधारे फैलावानो पण भय रहेलो छे। तो अरवलीमां यूरिया खातरनी तंगी जोवा मळी रही छे। मोड़ासाना મેઢાસણમાં ખેડૂતોની ભારે ભીડ જામી છે। યુરિયા ખાતર લેવા માટે મેઢાસણ ગામમાં ખેડૂતોની ભીડ જામી છે અને વહેલી સવારથી જ ખેડૂતો લાંબી કતારમાં લાગી ગયા છે અને જે અંતર્ગત જરૂરિયાત કરતાં ઓછું ખાતર મળતા ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે અને ભીડ એકઠી થવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો પણ ભય રહેલો છે। બાબતે વધુ માહિતી માટે અમારી સાથે સંવાદદાતા ઋતુલ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી ઋતુલ, જે રીતે અરવલ્લીમાં યુરિયા ખાતરની તંગી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું છે વિગતે માહિતી? બિલકુલ, થી રીચા વાત કરવામાં આવે તો જિલ્લામાં એક બાદ એક જે ખાતરની તંગીના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો આજે મોડાસા તાલુકાના મેઢાસણ ગામના જે દ્રશ્યો છે તે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। કહી શકાય કે વધતી જતી કોરોનાની મહામારી વચ્ચે આ પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક કોરોનાને આમંત્રણ આપી શકે છે। કારણ કે કહી શકાય કે જે ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જે લાઈનમાં ઉભા રહી જાય છે, 5 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઉભા થઈ જાય છે। કારણ કે જે પ્રકારે પોતે જે વાયેલો જે રવિ પાક છે તેને ક્યાંક ને ક્યાંક ખાતરની જરૂરિયાત રહેતી હોય છે, જ્યારે ખાતર લેવા માટે વહેલી સવારથી જે ખેડૂતો છે તે લાઈનમાં ઉભા રહેતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જરૂરિયાત કરતા ઓછી થેલી જે ખાતર છે તે પણ મળતું હોવાની ખેડૂતોની વાત સામે આવે છે। જી ઋતુલ, જેવી રીતે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતા લેવા માટે ઉમટી રહ્યા છે અને આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક કોરોનાના જે કેસ વધી રહ્યા છે તો આવી લાંબી લાઈનો લગાવવાના કારણે કોરોના સંક્રમણ ફેલાવાનો પણ ડર રહેલો છે। બિલકુલ, તે રૂચા કહી શકાય કે જે પ્રકારે લાઈનમાં આપણે દ્રશ્યોમાં પણ જોઈ શકીએ જે પ્રકારે લાઈનો લાંબી લાગી છે, કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાં જોવા નથી મળતું, મોટા ભાગના ખેડૂતો જેને માસ્ક પણ જોવા નથી મળતો, ત્યારે કહી શકાય કે જે વધતા જતા કોરોના સંક્રમણ છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ સંક્રમણ ફેલાય તે પ્રકારની અત્યારે દહેશત ફેલાયેલી છે। ત્યારે જિલ્લા વહીવટીતંત્ર આ બાબતે સજાગ બની અને રોજ જે પ્રકારે ખાતરની તંગી અથવા તો લાઈનોના જે દ્રશ્યો સામે આવે છે તેના અંગે ઠોસ કાર્યવાહી કરે તે પણ ખેડૂતોની હાલ માંગ છે। ઋચા જી ઋતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વહેલી સવારથી જ મોડાસાના મેઢાસણ ગામે ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે। યુરિયા ખાતરની જે તંગી સર્જાઈ રહી છે અને ઓછું ખાતર મળવાથી ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે।